નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોયો તો ત્યાર પછી જોઈએ દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણ શું કહે છે પહેલાં જોઈએ કે જેનું ક્ષેત્રફળ ચારસો મીટર સ્ક્વેર છે અને લંબાઈ બાવીસ મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો તેની પરિમિતિ પણ શોધો એટલે અહીંયા આપણને ક્ષેત્રફળ એનું આપી દીધેલું છે એના ઉપરથી એની પરિમિતિ અને એક લંબાઈ આપણને આપેલી છે અને પહોળાઈ આપણે શોધવાની છે તો જે આપણને આપેલું હોય એનો જ ઉપયોગ કરવાનો તો આપણને અહીંયા ક્ષેત્રફળ આપેલું છે તો આપણે શું કરશું આકાર કેવો છે લંબાઈ આપેલો છે અને પહોળાઈ કીધી છે પ્લોટ કેવો લંબાઈ અને કેવો હોય લંબચોરસ કે લંબચોરસની અંદર લંબાઈ અને પહોળાઈ હોય જ્યારે ચોરસની અંદર ખાલી શું હોય લંબાયો કારણ કે એની ચારે ચાર બાજુ કેવી હોય સમાન હોય તો અહીંયા લંબચોરસ પ્લોટ જ કીધો છે એનું છેત્રફળ આપેલું છે તો એના ક્ષેત્રફળ ઉપરથી આપણે પહેલા શું કરશું લંબાઈ આપેલી તો પહોળાઈ શોધશું તો આપણે લખીએ કે ધારો કે પહોળાઈ ધારી લઈએ ધારો કે જમીન જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ મીટર છે આપણે લંબાઈને કહીએ છીએ અને પહોળાઈને બી તો હું બી મીટર ધારું છું તો બી મીટર છે આ લંબચોરસ પ્લોટની લંબાઈ એલ બરાબર બાવીસ મીટર અને ક્ષેત્રફળ આપણને આપ્યું છે ચારસો ને ચાલીસ મીટર સ્ક્વેર આપેલ છે હવે શું કરશું સૂત્ર મૂકીએ કે લંબચોરસ આપ્યું છે ચારસો ચાલીસ તો એની જગ્યાએ આપણે લખશું ચારસો ને ચાલીસ બરાબર લંબાઈ કેટલી તો કે બાવીસ તો એ લખશું બાવીસ ગુણ્યા બી જે એમ નામ જે આપણે પહોળાઈ શોધવાની છે એટલે એને એમ નામ રાખશું હવે બાવીસ છે એ બી સાથે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવશે તો ક્યાં આવશે ભાગાકાર માં લખે ચારસો ચાલીસ ભાગ્યા બાવીસ બરાબર બી અહીંયા છેદ ઉડે તો બાવીસ દુ ચુમ્માલીસ થશે તો શું થશે ઉપર બે અને આ એક ચારસો ચાલીસ એક જીરો છે એટલે વીસ વધશે તો વીસ મીટર બરાબર બી એટલે કે અહીંયા આપણે પહોળાઈ કેટલી મળે છે વીસ મીટર મળે છે તો આપણે લખશું કે લંબચોરસ પ્લોટ ની પહોળાઈ વીસ મીટર છે લંબચોરસ પ્લોટ ની પરિમિતિ શોધવાની છે લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગઈ તો એના આપણે પરિમિતિ શોધી શકીએ કે પ્લોટની પરિમિતિ બરાબર બે શકીએમાં લંબાઈ પોળાય જે આપણે યાદ રાખવાના મુદ્દાની અંદર શીખી ગયા છીએ કે એની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે તો કે બે કાઉસમાં લંબાઈ વત્તા પોળાય તો બે લંબાઈ બાવીસ વત્તા પોળાય કેટલી વીસ બાવીસ વત્તા વીસ પહેલાનો સરવાળો કરી નાખીએ તો બાવીસ વત્તા વીસ એટલે બેતાલીસ તો બે ગુણ્યા બેતાલીસ બેતાલીસ દુઃખ ચોર્યાસી ચોર્યાસી પરિમિતિ કેટલી થશે ચોર્યાસી મીટર છે એવું આપણે કહી શકીએ તો આવી રીતે આપણે છેત્રફળ આપ્યું હોય તો એના પછી પોળાઈ અને પરિમિતિ શોધવાની હોય તો આપણે છેત્રફળનો સૂત્રનો ઉપયોગ કરી પહેલા પહોળાઈ શોધશું અને પોળાઈ શોધ્યા પછી આપણે એની પરિમિતિ શોધશું એટલે કે આપણને જો આના સૂત્ર આવડતા હશે તો આપણે કરી શકશું ધારો કે અહીંયા આપણને આપણને ખબર છે છે કે લંબચોરસનું સૂત્ર શું તો લંબાઈ પણ બે માપ આપેલા અને એક માપ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને માપ શોધી શકીએ એવી જ રીતના પરિમિતિ તો પરિમિતિ એટલે આપણે ખબર છે બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાય તો અહીં તો આપણે પહોળાઈ તો આપી નહોતી તો સૌથી પહેલા આ પરિમિતિ શોધવી હોય તો શું કરવું પડે પહોળાઈ શોધવી પડે એટલે આપણે સૂત્ર પહેલા મગજમાં યાદ કરવાનું અને જોવાનું કે આમાં કઈ બાબત ખૂટે છે તો અહીંયા દાખલા નંબર ત્રણ જોયો ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર એક લંબચોરસની પરિમિતિ સો સેમી છે જો તેની લંબાઈ પાંત્રીસ સેમી હોય તો તેની પહોળાઈ શોધો તેનું છેત્રફળ પણ શોધો સેમ દાખલો આપણે દાખલા નંબર ત્રણ જોયો એવો દાખલા નંબર ચાર તો ઝડપથી જોઈ લઈએ આપણે પરિમિતિ અહીંયા આપેલી છે અને શોધવાનું છે આગળ શું હતું હતું આપેલું પરિમિતિ પહોળાઈ તો બંનેમાં શોધવાની છે તો પેલા શું કરશું પેલા આપણે આનો ઉપયોગ કરશું કે આપણને પરિમિતિ આપેલી છે તો પરિમિતિનું સૂત્રનો ઉપયોગ કરશું તો આપણે લખીએ કે લંબચોરસની પરિમિતિ સો સેમી છે અને લંબાઈ આપણને આપી છે પાંત્રીસ સેમી તો ધારો કે લંબચોરસની પહોળાઈ આપણે શોધવાની છે એને આપણે કહી દીધી બી સેમી છે તો હવે લંબચોરસની પરિમિતિ બરાબર બે કાંશમાં લંબાઈ વત્તા ગુજરાતીમાં પણ લખી શકો લંબાઈ વત્તા પોળા તો અહીંયા મેં એલ વત્તા બી લખ્યું છે તમે લંબાઈ વત્તા પોળાઇ પણ લખી શકો તો બે કાંશમાં લંબાઈ વત્તા પહોળાઈ પરિમિતિ કેટલી સો બરાબર બે કાઉશમાં લંબાઈ આપણને આપી છે પાંત્રીસ એની જગ્યાએ પાંત્રીસ વત્તા બી નામ જે આપણે શોધવાના છે તો હવે સો છેદમાં બે આ બે છે એ આખા પદ સાથે ગુણાકારમાં છે તો બે ને આપણે આ બાજુ લાવશું તો ક્યાં આવશે ભાગાકારમાં એટલે કે સો ભાગ્યા બે બરાબર પાંત્રીસ વત્તા બી આ પાંત્રીસ છે એ બી સાથે સરવાળા સરવાળો છે એટલે ઈ છે ઈ આ બાજુ નીચે આવશે નહીં એટલે સરવાળો હોય ઈ એમનો મજ રહેશે તો હવે શું કરશું સો ભાગ્યા બે તો અહીંયા છે દુરાડી તો પચાસ દુ સો એટલે ઉપર કેટલા આવશે પચાસ પચાસ આ બાજુ પ્લસ પાંત્રીસ છે એને આ બાજુ લાવશું બરાબરની તો પ્લસના શું થઈ જશે માઇનસ એટલે કે પચાસ માઇનસ પાંત્રીસ બરાબર બી પચાસ માઇનસ પાંત્રીસ એટલે પંદર સેમી બરાબર આપને શું મળશે બી એટલે કે અહીંયા આપને બી એટલે કે પહોળાઈ આપણને કેટલી મળી પંદર સેમી હવે આપણે લંબચોરસની ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ કે આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે જે લંબાઈ આપી છે એ લંબાઈ આપણે લખી લઈએ તો લંબાઈ કેટલી હતી પાંત્રીસ પોળે કેટલી મળી એકમ લખશું સ્ક્વેર તરીકે લખશું એટલે કે સેમી આપેલો છે આનો એકમ તો આપણે સેમી સ્કવેર મીટર આપેલો તો મીટર સ્કવેર આમ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું કે પાંચસો પચીસ સેમી સ્ક્વેર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ચાર જોયો ત્યાર પછી જોઈએ દાખલા નંબર પાંચ જોઈએ દાખલા નંબર પાંચ એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના છેત્રફળ સરખા છે શું કીધું છે ચોરસ બાગ અને લમચોરસ બાગ બંનેના છેત્રફળ કેવા છે સરખા છે જો ચોરસ બાગની બાજુનું માપ સાઠ મીટર હોય અને લમચોરસ બાગની લંબાઈ નેવું મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો લંબ અહીંયા તો આપણે ચોરસ બાગની બાજુનું માપ આપ્યું ચોરસની બધી બાજુ કેવી હોય સમાન બધા માપ અહીંયા આપી લંબ ચોરસ બાગની લંબાઈ જ આપી છે એની પહોળાઈ આપેલી નથી પહોળાઈ આપણે શું કરવાની છે શોધવાની છે તો આપણે જે આપેલું છે એ પહેલા લખી નાખીએ કે ચોરસ બાગની બાજુની લંબાઈ કેટલી છે એલ બરાબર સાઈઠ મીટર છે એટલે કે લંબાઈ બરાબર સાઠ મીટર તો આપણે શું કરશું કે લંબાઈ આપણને આપેલી છે તો ચોરસ બાગનું લંબાઈ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે સાઈઠ ગુણ્યા સાહીઠ છ ગુણ્યા છ એટલે કે આપણે આ બે નો ગુણાકાર કરશું છ ગુણ્યા છ એટલે છત્રીસ અને પાછળ બે જીરો એટલે કે છત્રીસો મીટર સ્ક્વેર શું શું હતું છેત્રફળ એટલે અહીંયા એકસો મીટર સ્ક્વેર અહીં આપણે પહેલી પહેલીમાં કીધું છે કે એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના છે સરખા છે સરખા છે આપણે બંને સમાન છે એવું લખી શકીએ તો અહીંયા આપણે લખીએ કે અહીં ચોરસ બાગનું ક્ષેત્રફળ અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ સરખું છે એટલે આપણે લખી શકીએ કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ છત્રીસો મીટર સ્ક્વેર છે વળી લંબચોરસ બાગની લંબાઈ નેવ મીટર છે તો આપણે લખીએ કે લંબચોરસ બાગનું છે બંને સમાન કીધા છે આ જે ક્ષેત્રફળ આવ્યું છે એ કોણ કેવા છે લંબચોરસનું પણ કહેવાય છે કારણ કે અહીંયા આપણે રકમની અંદર જ કીધું છે છે કે બંનેના રકમ આપણે લખીએ કે લંબચોરસ બરાબર લંબાઈ કેત્રળાઇ આપણને આપી છે નેવ મીટર તો છેત્રફળ મૂકી દે કેટલું હતું છત્રીસો તો કે છત્રીસો બરાબર નેવ ગુણ્યા પોળાઇ અહીંયા નેવ છે પહોળાઈ સાથે શેમાં છે ગુણાકારમાં ગુણાકારમાં હોય અને બરાબર ની આ બાજુ આવે તો ક્યાં આવે ભાગાકારમાં પહોળાઈ આપણે કરતા બનાવીએ તો પહોળાઈ આ બાજુ લખીએ આ બાજુ છત્રીસો ભાગ્યા નેવું એટલે કે પહોળાઈ બરાબર છત્રીસો ભાગ્યા નેવું પેલા તો એક એક જીરો ઉડી જશે નવ ચાર છત્રીસ થશે અહીંયા નવ ગુણ્યા ચાર તો નવ નવ ઉડી જશે તો શું વચ્ચે ચાર અને આ એક જીરો એટલે કેટલા વચ્ચે ચાર અને જીરો એટલે કે ચાલીસ મીટર આપને શું મળે છે પહોળાઈ એટલે કે બી તો બી બરાબર આપને મળશે ચાલીસ મીટર તો આપણે શોધવાનું શું હતું પહોળાય તો અહીંયા આપને પોળાઈ આમ લંબચોરસ પહોળાઈ મીટર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ જોયો ત્યાર પછીના જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર થેન્ક યુ આભાર